ખેડૂતોનો આક્ષેપ કેનાલની સફાઈ માત્ર કાગળ પર જ છે અને કેનાલનું રિપેરિંગ કામ પણ નથી કરવામાં આવ્યું, જેના કારણે કેનાલ તૂટવાનો ખેડૂતોમાં ભય છે। ખેડૂતોનો આક્ષેપ, ભાદર એકની કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડાતા કેનાલ છલકાઈ જશે અને કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળશે। જો કેનાલ તૂટે તો ઘઉં, ધાણા, જીરું, ડુંગળી સહિતનો પાક પાણીમાં ફરી વળશે અને નુકસાનની ભીતિ છે। અત્યારે આ સિંચાઈનું પાણી જે છોડવામાં આવ્યું છે એ ખરેખર તો એને વહેલી તકે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જરૂરિયાત હતી। અત્યારે જે સિંચાઈનું પાણી છે જેને સિંચાઈથી જ કામ લેવાનું છે, વાવેતર કરવાનું છે, તો હવે અત્યારે લેટ વાવેતર થાય તો ઉત્પાદનમાં ઘટાડો આવે, ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડે। કેનાલની હાલત અત્યારે જે રિપેર કરવાની હતી, જે સફાઈ કરવાની હતી, એ સફાઈ થઈ નથી અને એમને પાણી છોડી દીધું છે। જે છે કેનાલ હોય અને મેઇન કેનાલ છે એ સાફ કરવામાં હજી પૂરી આવી નથી। ઉપર ઉપર શરૂ સાફ કરી અને કેનાલ છોડી દેવામાં આવી છે। એવડો કચરો ભરાયેલો તો અમે ખેડૂતો બધાએ થઈને ચોખ્ખો કર્યો, કારણ કે તૂટી જાય એવી પરિસ્થિતિમાં પાણી જમા થઈ ગયું હતું। તો આ નાના માઇનોર કે આમાંથી પેટા કેનાલો છે એ રિપેર કરી નથી, તો એમાં પણ કંઈ થાય તો જવાબદારી કોણ લેશે? व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।